जभोई तालुकाना वडवाणा वेटलैंड खाते यायावर पक्षीओनुं आगमन थई चूक्युं छे। શિયાળાની શરૂઆત થતાની સાથે જ ડભોઈ તાલુકાના વડવાણા તળાવ વેટલેન્ડ ખાતે દેશ વિદેશથી આવતા લાખોની સંખ્યામાં પક્ષીઓ મહેમાન બનતા હોય અને જેના કારણે ડભોઈ તાલુકાનું વડવાણા વેટલેન્ડ પક્ષીધામ તરીકે ઓળખાય છે। વડોદરા જિલ્લાના ડભોઈથી આશરે 10 કિલોમીટરના અંતરે વડવાણા તળાવ આવેલું છે। જે અંદાજે 100 વર્ષો પહેલા વડોદરાના રાજવી પરિવાર સાજરાવ ગાયકવાડે સિંચાઈના હેતુથી તળાવનું નિર્માણ કરાવ્યું હતું। આ તળાવમાં દર વર્ષે નવેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ દેશોમાંથી 250 થી પણ વધારે પ્રજાતિના યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય, જેના પગલે વડવાણા તળાવ પિકનિક સ્પોટ તરીકે ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે અને ગુજરાતભરમાંથી લોકો અહીંયા વિદેશી પક્ષીઓને જોવા આવતા હોય। આ વર્ષે પણ અંદાજિત 30,000 કરતા વધુ પક્ષીઓ અહીં મહેમાન બનીને આવ્યા છે। ત્યારે વડવાણા ખાતે આ વર્ષે રશિયા, ઇન્ડોનેશિયા, લદ્દાખ, હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓ મહેમાન બનીને આવ્યા હોય, જેમાં રાજહંસ, ગાજહંસ, ભગવી સુરખાબ, નોર્ધન પીટર તેમજ કોમન લાલચાંચ, હરિપર તેમજ અલગ અલગ જાતના પક્ષીઓ વડવાણા ખાતે આવ્યા। પક્ષીઓને જોવા સહેલાણીઓ વહેલી સવારથી જ વડવાણા ખાતે આવી પહોંચે છે અને જેથી વડવાણા પિકનિક સ્પોટ તરીકે પણ પ્રચલિત હોવાના કારણે લોકો પરિવાર સાથે અહીં આવતા હોય છે। ખાસ કરીને નાના બાળકોને અહીંયાનું વાતાવરણ ખૂબ જ પસંદ પડતું હોય, જ્યારે અહીં આવનારા સહેલાણીઓ માટે કયું પક્ષી કયા દેશથી અને કેટલા કિલોમીટરનું સફર ખેડીને આવ્યું છે તેની જાણકારી આપવા માટે ગાઈડ પણ હાજર હોય છે। પક્ષીઓને નજીકથી જોઈ શકાય તે માટે અહીં દૂરબીનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। हम बड़ौदा से आए हैं बर्ड्स देखने के लिए। सीज़न स्टार्ट हो गई है, इधर काफ़ी बर्ड्स आ गए हैं और हम अभी 10-15 साल से यहाँ आ रहे हैं। इस बार हमने काफ़ी ग्रे लैग्स आए हुए हैं, कोम डक्स भी हैं, 7-8 बार हेड गीस भी दिखे हमको, रफ एंड रीव्स, और 3 तो यहाँ पे वो वुली नेक्ड क्रेन है, वो मैं पिछले हफ्ते आई थी तब भी मैंने देखा। वेरी नाइस, इस बार जल्दी बहुत ही ज़्यादा नंबर्स में आए हुए हैं, अच्छा लग रहा है। परफेक्ट वेदर एंड सो बर्ड्स बहुत दिख रहे हैं आज, और सुबह सुबह नहीं दिख रहे थे पर अभी 10 बजे के बाद काफ़ी साइटिंग है। गुड शो है ना। पहले बरस काफ़ी और ज़्यादा थे पर अभी दिसंबर बिगिनिंग ही है ना, अभी और थोड़े दिन में नंबर्स अभी इंक्रीज होएंगे पहले। और वो एक बार वो व्हाट इज दैट रेड ब्रेस्टेड गूस दिखी थी पिछले बार नया, इस बार वो नहीं दिखाई दे रही। वो हाँ, पोचार्ड भी 2-3 दिख रहे हैं। अच्छी टाइम है देखने के लिए अभी बर्ड्स, फॉर नॉर्मल पीपल ये काफ़ी है, प्लेजेंट, वेरी नाइस एंड बिना शोर मचाए यहाँ बैठे रहेंगे आराम से तो बहुत ही अच्छी जगह है, परफेक्ट फॉर विजिटिंग, इवन फॉर स्कूल चिल्ड्रन वगैरह, अच्छी जगह है टू ब्रिंग एवरीबॉडी।